નમસ્કાર મિત્રો, એક્ઝામ રાહી ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લઈને આવ્યા છીએ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભાગ 3, જેના અંતર્ગત ગુજરાતના શિક્ષણવિદો વિશે માહિતી મેળવશું. આ શિક્ષણવિદોની અંદર રત્નમણિરાવ જોટે, મગનભાઈ દેસાઈ, નાનાભાઈ ભટ્ટ અને ભાઈલાલભાઈ પટેલ વિશેની વિસ્તૃત માહિતી મેળવશું. આ વિડીયો આપને પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો બની રહેશે. આ ઉપરાંત ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભાગ 2ની અંદર એક બેનની કમેન્ટ હતી કે આપ જે સ્પીડે બોલો છો તેના કારણે લખવામાં પ્રોબ્લેમ થાય છે, તો એના સોલ્યુશન તરીકે વિડીયોના અંતની અંદર એક નંબર આપવામાં આવશે જેમાં તમે મેસેજ કરશો તો તમને આ PDF ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત આપને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય અથવા વિડીયોની કોઈ ભૂલ હોય તો આપ કમેન્ટમાં જણાવી શકો છો. તો શરૂ કરીએ આપણે હવે. सब्सक्राइब कीजिए इस चैनल को और हमारी वीडियोस मिस ना करने के लिए दबाइए इस बेल आइकन को. ગુજરાતના શિક્ષણવિદો પ્રથમ છે રત્નમણિરાવ જોટે, જન્મ ઈસવીસન 1895. એમાં વિશેષતાઓ છે, અગત્યના શૈક્ષણિક પુસ્તકો લખ્યા છે એમને. એમાં પ્રથમ પુસ્તક છે ગુજરાતનું પાટનગર અમદાવાદ, બીજું છે ખંભાતનો ઇતિહાસ, ત્રીજું છે સોમનાથ અને ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ. આ પુસ્તકો રત્નમણિરાવ જોટે દ્વારા લખવામાં આવ્યા છે. 1895ની અંદર જન્મ છે મિત્રો, અને પુસ્તકના નામ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાવા માટે, ગુજરાતી સાહિત્યમાં પૂછાવા માટે પણ અગત્યના છે. આગળ જોઈએ આપણે. બે નંબરે છે મગનભાઈ દેસાઈ, જન્મ ઈસવીસન 1899. એમની વિશેષતા છે ઈસવીસન 1957માં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે પામ્યા હતા, એટલે કે ઉપકુલપતિ બન્યા હતા. 3 નંબરે છે નાનાભાઈ ભટ્ટ, જન્મ છે ઈસવીસન 1882, મૃત્યુ તારીખ લખવામાં આવેલ નથી કારણ કે આવા વ્યક્તિ વિશેષની મૃત્યુ તિથિ કે તારીખ પૂછવાની હોતી નથી પરીક્ષાની અંદર, એ નેગેટિવ પ્રશ્નો ગણાય છે માટે મૃત્યુ તારીખ લખવામાં આવેલ નથી. એમની વિશેષતા છે ભાવનગર જિલ્લામાં આમલા ગામની અંદર દક્ષિણા મૂર્તિ સંસ્થા સ્થાપી અને સણોસરા ખાતે લોક ભારતી સંસ્થા શરૂ કરી. આ બંને સંસ્થાઓ નાનાભાઈ ભટ્ટે ભાવનગર જિલ્લાની અંદર સ્થાપેલી છે, જે ગાંધી વિચારો ઉપર કામ કરે છે. હાલમાં પણ આ સંસ્થાઓ કાર્યરત છે. નાનાભાઈ ભટ્ટ દ્વારા મહાભારતના પાત્રો, બાળકોના ચિંતન વિશેની પણ બુક લખવામાં આવેલ છે, તો આપ એ પણ ધ્યાનમાં લ્યો. આગળ જોઈએ. 4 નંબર છે ભાઈલાલભાઈ પટેલ, જન્મ ઈસવીસન 1888. એમની વિશેષતાઓ છે આણંદ પાસે વલ્લભ વિદ્યાનગરના સ્થાપક. વલ્લભ વિદ્યાનગર જે યુનિવર્સિટી છે, આખે આખું જે શહેર છે તે શિક્ષણ માટે પ્રખ્યાત છે, તેની સ્થાપના ભાઈલાલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી આણંદ પાસે. વલ્લભ વિદ્યાનગરના પાયાનો પથ્થર જવાહરલાલ નહેરુના હસ્તે એમને મુકાયો હતો, એટલે કે જવાહરલાલ નહેરુના હસ્તે પથ્થર મુકાયો હતો એ ભાઈલાલભાઈ પટેલની મહેરબાનીથી. અને એનું ઉપનામ છે ભાઈ કાકા. ભાઈલાલભાઈ પટેલનું ઉપનામ છે ભાઈ કાકાના ઉપનામથી ઓળખાતા હતા. તો આ હતા ગુજરાતના શિક્ષણવિદો. ગુજરાતના શિક્ષણવિદો વિશેની માહિતી ખૂબ જ અલ્પ પ્રમાણમાં ઉપલબ્ધ હોય પરીક્ષાની અંદર પૂછાવા માટે, હવે ટલાટી જેવી હાર્ડ પેપર નીકળે છે તેમાં પૂછાવા માટે ખૂબ જ શક્યતા છે આવા પ્રશ્નોની, તો આપના માટે આ મટીરિયલ ખૂબ જ મહત્ત્વનું બની રહેશે. આ ઉપરાંત આની અંદર એડ કરવા જેવું કોઈ પણ હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવો, અમે એને આગળના વિડીયોમાં સુધારવાની કોશિશ કરીશું. આ ઉપરાંત તમને આ વિડીયો કેવો લાગ્યો તે પણ અમને કોમેન્ટમાં જણાવો. આપનો સપોર્ટ અને આપની જે કોમેન્ટ છે તેના દ્વારા જ અમે અમારી ભૂલને સુધારી શકશું, તો આપ અમને જરૂરથી કોમેન્ટ કરો, વધુને વધુ મિત્રો સુધી શેર કરો આ વિડીયો. તમારી તૈયારી માટે બેસ્ટ ઓફ લક, અને અહીંયા પૂરું કરીએ, મળશું આગળના ભાગની અંદર. તો થેન્ક યુ, બાય.